દેશભરમાં સામાન્ય પ્રજાનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ક્યાંક તેમના વાહનો સળગાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક તેમના એન્ટરટેનમેન્ટ પર ફૂલ સ્ટોપ લાગી રહ્યો છે. રુઝાનજી, મારો સૌપ્રથમ પ્રશ્ન આપને રહેશે, એક મહિલા સોશિયલ એન્ટરપ્રેન્યોર તરીકે આપના શું મુદ્દાઓ છે આ ફિલ્મને અનુલક્ષીને? છેલ્લા આઈ થિંક આમ તો 1.5 વર્ષથી તમાશા ચાલી રહ્યા છે, આઈ વિલ યુઝ ધ વર્ડ તમાશા, અને અત્યારે એની તમાશા ચરમસીના પર છે. હવે આપણે બધા તમે નમે જોઈને શું કહેવાય એમાં ટિપ્પણીઓ આપી રહ્યા છે. ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ, લોકોના ઘર બળી ગયા, લોકોના શું કહેવાય પેલા વ્હીકલો તૂટી ગયા, ઓફિસો બળી ગઈ, અને અલ્ટિમેટલી આજે અમે તમે ડિસ્કસ કરી રહ્યા છે. આપણે એઝ એન ઇન્ડિયન, આજે અગર આપણે 26 જાન્યુઆરી આપણું જ્યારે રિપબ્લિક ડેની વાત કરીએ છીએ તો આપણે બધાને શરમ આવી જોઈએ. શરમ એટલે આવી જોઈએ કે એક બાજુ આપણે કીધું કોન્સ્ટિટ્યુશન સર્વસ્થ, બધું સર્વસ્થ, આપણે નો બડી ઇઝ અબાઉ લો, અને આજની તારીખમાં નોટ જસ્ટ સિટીઝન્સ, મારે એ વધારે શરમ આવી રહી છે, ગવર્મેન્ટ જેનો શું કહેવાય ધર્મ છે કે એ પ્રજાને સેફટી આપે, સિક્યોરિટી આપે, પ્રોટેક્શન આપે. આજે 4 ગવર્મેન્ટ આપણા સ્ટેટ ઇન્ડિયાની સ્ટાર ટેસ્ટી ગવર્મેન્ટ છે નથી આપી રહી, એટલે આપણને એની બી શરમ આવી જોઈએ. એટલે આ જે થઈ રહ્યું છે, મારે અત્યારે એ વિવાદમાં પડવું નથી કે ફિલ્મમાં શું છે ને શું નથી, કારણ કે એ તો 1.5 વર્ષથી લોકો કરી રહ્યા છે, એન્ડ આઈ એમ નોટ ધ રાઇટ પર્સનનું કમેન્ટ, કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ કે વી આર નો બડી ઇઝ અબાઉટ ધ લો, એટલે જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું છે તો વી હેવ ટુ રિસ્પેક્ટ ઇટ. બટ અનફોર્ચ્યુનેટલી આજના જે પોલિટિશિયન્સો છે એ લોકોએ આની જોડે આપણી જોડે ચેડા કર્યા છે, આપણને એઝ અ સિટીઝન આપણને ધોકો આપ્યો છે, અને એટલા માટે આજે 26 જાન્યુઆરીએ મને શરમ આવી રહી છે કહેતા કે ભલે આયા હું મારા સેલ્ફને પેટ્રિયોટિક માનું છું, નેશનલિસ્ટ માનું છું, પણ મને શરમ આવી રહી છે કે માય કન્ટ્રી ઇઝ લેટિંગ મી ડાઉન. રુઝાનજી, જે પ્રકારે આપે આપની જે વિશેષ મંતવ્યો રજૂ કર્યા છે આ મુદ્દા પર, ક્યાંક આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે તે મુદ્દે આપનું શું કહેવું છે? સી, સૌથી પહેલા મેં ફિલ્મ જોઈ નથી. એક સાઈડ એવું કહે છે કે ચેડા નથી કરાય, એક સાઈડ એવું કહે છે કે અલાઉદ્દીન ખિલજી ઉલતું જે હતા એનાથી બેને નેગેટિવ રોલ અપાયું છે, રાજપૂતનો વેલર, જે લોકોની બહાદુરીની વાવા થઈ છે, એક સાઈડ આ છે. મેં નથી ફિલ્મ જોઈ, પણ જ્યારે સેન્સર બોર્ડે જોઈ હોય, જ્યારે પેલા લોકો જે બધાને બોલાયા તે એ લોકોએ જોઈ હોય અને એ લોકોએ ફિલ્મ ક્લિયર કરી હોય તો આ એમ નોટ એન ઓથોરિટી, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, કે અગર ઇફ આઈ લુક એટ ઇટ ધ અધર વે રાઉન્ડ, કે કહે છે કે ભાઈ ઇતિહાસના ચેડા થયા છે, એ લોકોની જે રાણી છે એ લોકોને ખોટી દેખાડવામાં આવી છે, તો મારે એવું કેવું છે કે ચલો તમારી રાણીને ખોટી દેખાડવામાં આવી, કંઈ વાંધો નહીં, પણ એટલી લોકોને પ્રજામાં તો બુદ્ધિ હોય ને કે પ્રજા બી અભણને ગાડી, ધેટ મીન્સ યુ ડોન્ટ ટ્રસ્ટ ધ પ્રજાને. બીજી વાત કે ધેર આર, એક મિનિટ બોલી લેવા દો, પૂછ્યું છે તો બોલી લેવા દો, એન્ડ ધેર આર અધર વેઝ ટુ કાઉન્ટર. તમે બસોમાં બાળકોને ગુરુગ્રામમાં થયું કે તમે બસોમાં બાળકોને અટેક કર્યા, આ તમારી કઈ મર્દાનગી સાહેબ, આ કઈ મર્દાનગી? તમે થિયેટરો જલાવો છો, લોકોના વહીકલ જલાવો છો, આ તમારી કઈ મર્દાનગી? આ તમારો કયો ઇતિહાસ? અગર તમારી જોડે ખોટું થયું છે તો તમે કોર્ટમાં જાઓ, અગર તમને લાગે છે કે ઓકે યુ કાન્ટ કાઉન્ટર ધેટ વે, તો તમે બીજી ફિલ્મ બનાવો જે સત્ય છે, તમે બનાવો, તમને કોણ રાખે છે સત્ય બતાવતા? તમે આવી રીતે દેશનું નુકસાન કેમ કરો છો? રુઝાનજી, થેન્ક યુ સો મચ કે આપે ખૂબ જ અગ્રેસર થઈને જે આ મુદ્દે આપના મંતવ્યો વ્યક્ત કર્યા છે. શિલ્પાબા, મારો સવાલ આપને